પોટેન્શિયોમીટર નો ઉપયોગો ધ્યાન આપ્યો. પોટેન્શિયોમીટર ના સિદ્ધાંત સુધી આપણે કાલે ભણ્યા હતા. આપણે આજે એના ઉપયોગો વિશે આગળ વધી બે વિદ્યુત કોષોના ઈએમએફ ની આપણે સરખામણી કરવી હોય તો પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરી શકીએ, અને એ પણ બિલકુલ સિમ્પલ રીતે. સમજીએ કઈ રીતના. ધારો કે પોટેન્શિયોમીટર ની મદદથી આપણે બે બેટરીઓના ઈએમએફ એપ્સાયલોન 1 અને એપ્સાયલોન 2 માપવા છે, તેની સરખામણી કરવી છે. આ માટે પોટેન્શિયોમીટર પરિપથની મુખ્ય બેટરી એપ્સાયલોન વડે તારના બે છેડા વચ્ચે મળતો પોટેન્શિયલ ડિફરન્સ એટલે પીડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB એપ્સાયલોન 1 અને એપ્સાયલોન 2 કરતાં કેવો હોવો જોઈએ? વધુ હોવો જોઈએ. જો ધ્યાન આપજો, આપણો આટલો જે આકાર હતો એ આકાર આપણે શાના માટે લીધો હતો? પોટેન્શિયોમીટરની રચના માટે. આ પોટેન્શિયોમીટરની રચના થઈ ગઈ. આટલું જ હું જ્યાં મારો હાથ ફેરવું છું ત્યાં આ પોટેન્શિયોમીટરમાં આપણે કઈ બેટરી જોડેલી છે? એપ્સાયલોન. હવે તમારે જેનો ઈએમએફ ની સરખામણી કરવાની છે તે બેટરી એપ્સાયલોન 1 અને એપ્સાયલોન 2 કરતા આ બેટરીના બે છેડા એ અને બી વચ્ચેનો વોલ્ટેજનો તફાવત કેવો હોવો જોઈએ? મોટો. તો જ આ મોટો હોય તો જ એપ્સાયલોન 2 અને એપ્સાયલોન 1 તરફ પ્રવાહ જાય. જો આ બે મોટા હોય તો પ્રવાહ કેવો થતો જાય? ઉલટો જાય. સમજાઈ ગયો હું શું કહેવા માંગુ છું? આનો વોલ્ટેજ મોટો હોવો જોઈએ, ઈએમએફ મોટું હોવું જોઈએ, જેથી પ્રવાહ એ પર થઈને એપ્સાયલોન 2 અથવા એ પર થઈને એપ્સાયલોન 1 માં જાય. જો એપ્સાયલોન 1 અને એપ્સાયલોન 2 મોટા હોય તો શું થાય? પ્રવાહ રિવર્સમાં જાય, અને પ્રવાહ રિવર્સમાં જાય તો આપણો સિદ્ધાંત કામ કરશે નહીં. એટલે પહેલી કન્ડિશન સમજાય, એપ્સાયલોન એપ્સાયલોન 1 અને એપ્સાયલોન 2 કરતા કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ, વધુ હોવો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ એપ્સાયલોન વાળી ઈએમએફ પ્રથમ એપ્સાયલોન ઈએમએફ વાળી બેટરીના ધન ધ્રુવને પોટેન્શિયોમીટરના તાર એ બિંદુ સાથે અને તેના ઋણ ધ્રુવને સંવેદનશીલ ગેલ્વેનોમીટર મારફતે જોકી એટલે કે સ્પર્શક કળ સાથે જોડવામાં આવે છે. તો જો એપ્સાયલોન 1 નો ધન ધ્રુવ એ સાથે અને ઋણ ધ્રુવ સ્વિચ K1 મારફતે કોની સાથે? ગેલ્વેનોમીટર થઈને જોકી સાથે છે. અને આના જોડાણ માટે આપણે કળ K1 નો ઉપયોગ કરીશું. કળ K1 ચાલુ કરીશું એટલે પ્રવાહ એમાંથી થઈ એપ્સાયલોન 1 માં થઈને આવી રીતના ગેલ્વેનોમીટરમાં જશે, પણ એ પ્રવાહ આપણે કેટલો બનાવી દેવાનો છે? શૂન્ય. અને જ્યારે આપણે શૂન્ય બનાવીએ તો એ પોઈન્ટ આપણને કહો મળ્યો C1 તટસ્થ બિંદુ. તો કાલે મેં આવું શીખવાડ્યું હતું, એથી લઈને C1 અને એથી લઈ એપ્સાયલોન 1 થઈ K1 થી લઈને G થી લઈને C1 આ બંને પેરેલલ થાય, સમાંતર જોડાણમાં થાય, અને સમાંતર જોડાણમાં વોલ્ટેજ કેવો રહે? સરખો. એટલે કે એથી લઈને C1 નો જે વોલ્ટેજ છે બીજા કોઈનું નહીં, પણ બેટરીના એપ્સાયલોન E1 નું મૂલ્ય થઈ ગયું. કાલે શીખ્યા હતા એની જ વસ્તુ હું આજે ફરી કરી રહ્યો છું. બરાબર સમજાઈ ગયું એટલે સુધી? જોકીને તાર પર સરકાવીને એથી ચાલુ કરવાનું, સરકાવતા સરકાવતા જવાનું અને એવા બિંદુ પર લઈ જવાનું કે જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થઈ જાય? શૂન્ય. એટલે કે એ જોકીને તાર પરથી સરકાવી એવા સ્થાન C1 પર લાવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થાય છે? શૂન્ય. આ સ્થિતિમાં એપ્સાયલોન 1 બેટરીમાં કોઈ પ્રવાહ વહેતો નથી. આપણે અહીંયા ગેલ્વેનોમીટર શૂન્ય પ્રવાહ બતાવે છે. શૂન્ય પ્રવાહ બતાવે મતલબ શું? આમાંથી કોઈ પ્રવાહ જતો નથી, એપ્સાયલોન 1 માં કોઈ પ્રવાહ જતો નથી, અને તેથી તેનો ટર્મિનલ વોલ્ટેજ જે છે એ કોના જેટલો થઈ જાય? ઈએમએફ એપ્સાયલોન 1 જેટલો. તાર પર મળતા આવા બિંદુને આપણે કયું બિંદુ કીધું હતું? તટસ્થ બિંદુ. ધારો કે તટસ્થ બિંદુ C1 એ તારથી કેટલા અંતરે છે? એ બિંદુ તાર પરના એ બિંદુથી અહીંયાથી લઈને આટલાનું અંતર L1 છે. કેટલું છે? L1. અને આ સ્થિતિમાં તારના A અને C1 વચ્ચેનો પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એ એપ્સાયલોન 1 જેટલો હોવો જોઈએ. તો આપણે કાલે સૂત્ર ભણ્યા હતા V બરાબર એપ્સાયલોન જેટલું આવશે, કારણ કે આઈ તો 0 છે, એપ્સાયલોન માઇનસ IR હતું એમાં આઈ 0 છે એટલે એપ્સાયલોન રહે. તો વી એ અને C1 ની વચ્ચે એપ્સાયલોન 1 બરાબર. કાલે આપણે એવું ભણ્યા હતા કે પોટેન્શિયોમીટરમાં વોલ્ટેજ જે હોય છે એ વોલ્ટેજ લંબાઈના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. અને આને દૂર કરો તો આપણે શું લખવું પડે? સિગ્મા સિગ્મા ઇન્ટુ L, જ્યાં સિગ્મા એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો પ્રચલન. ઓકે, એપ્સાયલોન આ રહ્યું વિદ્યુત સ્થિતિમાનનો પ્રચલન. સિગ્મા બરાબર એપ્સાયલોન ઇન્ટુ રો, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, એપ્સાયલોન ઇન્ટુ રો છેદમાં કેપિટલ R પ્લસ L ઇન્ટુ રો પ્લસ સ્મોલ R, જ્યાં કેપિટલ R શું છે? અવરોધ પેટીનો અવરોધ. કેપિટલ R શું છે? અવરોધ પેટીનો અવરોધ. બરાબર છે. અને એપ્સાયલોન 1
અને સોરી L એટલે શું? પોટેન્શિયોમીટર ના તારની લંબાઈ, રો એટલે એની અવરોધકતા, અને સ્મોલ R એટલે બેટરીનો આંતરિક અવરોધ R. બોલો કોઈ ડાઉટ? હવે જો તમારે એપ્સિલન 2 જોઈતો હોય તો આપણે કઈ સ્વિચને બંધ કરી દેવાની? K1 ને બંધ કરી દેવાની. કોને ચાલુ કરી દેવાની? K2 ને. પ્રવાહ A થી થઈને સામા થઈને વહેવાનું ચાલુ કરે એપ્સિલન 2. આપણે જ્યારે A પર હોઈએ ત્યારે પ્રવાહ વહેતો હોય એટલે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. આપણે A થી જેમ દૂર જતા જઈએ તેમ પ્રવાહ ઘટતો જશે અને આપણને એક C2 બિંદુ એવું મળ્યું કે જ્યારે પ્રવાહ કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. આ વખતે આપણને કયું એપ્સિલન મળશે? સોરી, કયું એમએફ મળશે? એપ્સિલન 2. તો એ વસ્તુ અહીંયા તમે લખીને સમજાવી દીધી કે એપ્સિલન 1 ને સ્થાને એપ્સિલન 2 બેટરી જોડી ચોકીને તાર પર સરકાવી ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન તટસ્થ બિંદુ મેળવવામાં આવે છે. ધારો કે આ વખતે તટસ્થ બિંદુ કયું મળે છે? C2. એટલા માટે AC2 બરાબર શું થાય? L2. તો B એટલે કે વોલ્ટેજ A અને C2 ની વચ્ચે એપ્સિલન 2 બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ L2. અહીંયા એપ્સિલન 1 હતો તો L1, અહીંયા એપ્સિલન 2 છે તો L2. આ બંનેનો ભાગાકાર લઈએ, એપ્સિલન 1 છેદમાં એપ્સિલન 2. તો અહીંયા સિગ્મા L1 છેદમાં સિગ્મા L2 થાય. સિગ્મા સિગ્મા તો શું થાય? ઉડી જાય. એપ્સિલન 1 છેદમાં એપ્સિલન 2 બરાબર શું મળી ગયું? હા, L1 છેદમાં L2. હવે તમે જ્યારે અહીંયા A થી ચાલુ કરી દઉં તો ત્યાં 0 લખેલું હશે. ત્યાંથી 10, 20, 30 એટલે અહીંયા નથી લખેલું. રિયલિટીમાં જ્યારે તમે પોટેન્શિયોમીટર વાપરો તો એ બિંદુ આગળ શું લખેલું હોય? 0. એટલે 0 થી આખી માપપટ્ટી હોય. તો તમે જેમ આગળ વધો તેમ બધે ઇઝીલી તમે C1 પર હો તો માપપટ્ટી પર જેમ માપતા હોય તેમ માપ શોધી શકો. 20 સેન્ટીમીટર, 30, 40, 50, 45, 42 જે કઈ હોય તે ત્યાં કાપો, સીધો ફટાફટ L1 મળી જાય 42, માનો કે 42 છે, અને અહીંયા મળી જાય માનો કે 84. તો ફટાફટ 42 ને 84 મળી ગયો. પ્રયોગ દ્વારા સીધું આપણે એમાં ગેલ્વેનોમીટરને કેવું કરી દીધું? આવર્તન શૂન્ય. એટલે 42 ને 84 જેવું મળી જાય તમે અહીંયા લખી દો 42 છેદમાં 84. જવાબ શું આવ્યો? 1/2 બરાબર. આ બગડો એપ્સિલન 1 જોડે જાય ને એપ્સિલન 2 આમાં આવે તો એપ્સિલન 2 બરાબર શું થયું? 2 એપ્સિલન 1. એટલે તમને ખબર પડી ગઈ કે એપ્સિલન 2 મોટું છે અને એપ્સિલન 1 શું છે? ના, અધરવાઇઝ જેની લંબાઈ મોટી છે એનો બેટરીનો EMF, એવી બેટરીનો EMF વધારે છે, અને જેની લંબાઈ નાની છે એવી બેટરીનો EMF કેવો છે? ઓછો. તો સરખામણી જ કરવાની હતી ને આપણે? સરખામણી મળી ગઈ આપણને. આ સૂત્ર પરથી બે EMF, બે બેટરીના EMF ની સરખામણી કરી શકાય, એટલે કોનું વધારે છે કોનું ઓછું છે તે જાણી શકાય. વ્યવહારમાં આપેલ બેટરીનું EMF શોધવા માટે તેની EMF ની સરખામણી બીજી પ્રમાણભૂત બેટરીના EMF સાથે કરવામાં આવે અને આ સમીકરણનો ઉપયોગ કરીને બેટરીનું EMF શોધી શકાય. સરખામણી કરવી હોય તો તમારે નાનું મોટું શોધવાનું છે, એટલે આ રેશિયો પરથી જ ખબર પડી જાય. પરંતુ જો EMF સાચે શોધવું હોય તમારે તો એકનું L1 L2 પરથી ખબર પડી જાય. પરંતુ ખરેખર તમારે જો બેટરીનું EMF માપવું હોય તો તમે એક બેટરી એવી જોડશો કે જેનું EMF તમે જાણતા હતા, મતલબ કે એપ્સિલન 1 તમને પહેલેથી ખબર હતી. તો એપ્સિલન 1 ની કિંમત ખબર છે, L1 L2 તમે પ્રાયોગિક રીતે માપ્યા છે. આ સમીકરણમાં કિંમત મૂકો તો શાની સમીકરણ મળી જાય? શાની જવાબ મળી જાય? એપ્સિલન 2 અજ્ઞાત બેટરીનું EMF મળી જાય. અવરોધ પેઢીમાં આરના મૂલ્યમાં ફેરફાર કરીને કોઈ પણ બે બિંદુ વચ્ચે આપણે ઈચ્છિત ક્રમનો PD મેળવી શક્યા. આરના યોગ્ય મૂલ્ય સાથે આ તફાવત 10^-6 વોલ્ટ એટલે કે 1 માઇક્રોવોલ્ટના ક્રમનો કે 10^-3 વોલ્ટ એટલે કે 1 મિલીવોલ્ટના ક્રમનો પણ મેળવી શકાય છે. આપણે 10^-6 સુધી પણ જઈ શકીએ ને 10^-3 સુધી પણ જઈ શકીએ. જો તમને આરની કિંમત મૂકતા જાઓ તો બદલતા જાઓ તો આર એટલે કેપિટલ આર એટલે અવરોધ પેઢીમાંનો અવરોધ. આમ પોટેન્શિયોમીટર સૂક્ષ્મ EMF માપવા માટે પણ કેવું છે? ખૂબ ઉપયોગી છે. જો સૂક્ષ્મ વોલ્ટેજ માપવો હોય માઇક્રોવોલ્ટ 10^-3 વોલ્ટ સુધી તો પણ માપી શકાય. પોટેન્શિયોમીટરમાં એપ્સિલન 1 અને એપ્સિલન 2 EMF ધરાવતી બે બેટરીઓને વારાફરતી એકબીજા સાથે પ્રથમ કઈ સ્થિતિમાં? સહાયક સ્થિતિમાં, અને ત્યારબાદ વિરોધક સ્થિતિમાં જોડીને મેળવવામાં આવતા તટસ્થ બિંદુ માનો કે L3 અને L4 હોય તો L3 એપ્સિલન 1 છેદમાં એપ્સિલન 2 બરાબર L3 પ્લસ L4 છેદમાં L3 માઇનસ L4. સૌ પ્રથમ સામા જોડવાના સહાયકમાં અને પછી સામા જોડવાના વિરોધક. હવે એ શું છે સમજાવો? એક બેટરીનો ધન છેડો પછી બીજી બેટરીનો ઋણ છેડો બરાબર. આ ધનમાંથી પ્રવાહ નીકળે તો અહીંયા હંમેશા ઋણ છેડો હોય તો ઋણમાં અંદર જાય ને, અને પછી ધનમાંથી શું થાય? બહાર નીકળે. તો આને સહાયક સ્થિતિ કહેવાય. એક બેટરીના ધન છેડા સાથે બીજી બેટરીનો ઋણ છેડો. પરંતુ જો તમે ઉલટું જોડાણ કરો આવી રીતના
આ બેટરીનો ધન છેડો અને સામે આ બેટરીનો ધન છેડો, બંનેમાંથી પ્રવાહ નીકળવાનો પ્રયત્ન કરે, બરાબર? એટલે એકબીજાની કઈ સ્થિતિ કહેવાય? વિરોધક સ્થિતિ કહેવાય. કઈ સ્થિતિ કહેવાય? વિરોધક. અને છેલ્લે જીતશે કોણ? આવી રીતનું કીધું ને મેં, આ બાજુથી પણ પ્રવાહ નીકળવો છે અને આ બાજુ પણ નીકળવો છે, જે વધુ હોય તે તરફથી નીકળે. આ 10 વોલ્ટ હોય અને આ 5 વોલ્ટ હોય તો આ રીતનો પ્રવાહ મળે, બરાબર? પણ પેલો તો એનો વિરોધ જ કરે છે, એટલે પ્રવાહનું મૂલ્ય ઘટવાનું છે. પ્રવાહનું મૂલ્ય શું થવાનું છે? ઘટવાનું છે. એટલે આને વિરોધક સ્થિતિ કહેવાય. એ સ્થિતિ કહેવાય વિરોધક. અને જો ધન સાથે ઋણ હોય તો સહાયક. તો આવી સહાયક સ્થિતિમાં જોડવામાં આવે તો લંબાઈ માનો કઈ છે? L3. અને પછી વિરોધિક સ્થિતિમાં જોડવામાં આવે તો લંબાઈ કઈ છે? તટસ્થ બિંદુની L4. અહીંયા બંને અલગ અલગ જોડ્યા છે ને, આ બંને અલગ અલગ નથી જોડવાના. હવે આ F1 પછી સીધું કોણ મૂકી દેવાનું? F2. એટલે કે એક જ બ્રાન્ચ થઈ જાય. એક વખત સહાયક સ્થિતિમાં મૂકવાની અને બીજી વખત વિરોધક સ્થિતિમાં મૂકવાની. સમજાય છે હું શું કહું છું? આ A બિંદુ છે, આવી રીતના હતો ને આપણો સી. આ એ બિંદુ છે, એ બિંદુ પછી પહેલા આવી ગયું આ F1 અને પછી આ F2. સમજાઈ ગયો? આ કઈ સ્થિતિ છે? સહાયક. આ સ્થિતિમાં તમને કયું બિંદુ મળે છે? L3 મળે છે. માનો કે કયું મળે છે? L3. તમે અહીંયા લખેલું છે L1 લખેલું છે કે L3? હા, L3 છે, બરાબર. અને જો તમે હવે એના કરતા ઉલટું જોડાણ કરો છો, એના કરતા ઉલટું જોડાણ કરો છો, એટલે કે આવી રીતના ઋણ સાથે ઋણ થઈ ગયો. ઋણ સાથે ઋણ એટલે કેવું કેવું જોડાણ કહેવાય? વિરોધક. તો હવે માનો કે આ બિંદુ અહીંયાથી કે આવી ગયું અહીંયા, તો એ કયું જોડાણ થયું? આપણે સોરી, એ લંબાઈ કઈ થઈ? L4. તો આમ L3 વત્તા L4 છેદમાં L3 માઇનસ L4 બરાબર તમને બંને બેટરીના F1 નો શું મળશે? ગુણોત્તર. આનો એક બીજો પણ ઉપયોગ છે, જે છે વિદ્યુત કોષોના આંતરિક અવરોધો શોધવા માટે. આંતરિક અવરોધ શોધવો હોય તો બેટરીનો તો પણ શોધી શકાય. બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકાય. આ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેનો આંતરિક અવરોધ R શોધવાનો છે તેવી બેટરી F1 સાથે સમાંતર નાની અવરોધ પેટી કેપિટલ R અને કળ K2 જોડવામાં આવશે. તો તમે ધ્યાન આપજો, પહેલા તો પોટેન્શિયોમીટર એવું ને એવું. જો પોટેન્શિયોમીટરથી સિદ્ધાંતથી ભણ્યા, પોટેન્શિયોમીટરના સિદ્ધાંતથી ભણ્યા, પોટેન્શિયોમીટરના ઉપયોગમાં આ ફ્યુઝ તો દોરી જ દેવાનું. ફ્યુઝ જેવી આકૃતિ દેખાય છે ને, તો દોરી દેવાનું. હા, ખાલી અહીંયા કંઈક બદલાવ કર્યું છે. શું કર્યું? રિયોસ્ટેટ બોક્સની જગ્યાએ, સોરી, રેઝિસ્ટન્સ બોક્સની જગ્યાએ રિયોસ્ટેટ મૂકી દીધું છે. અવરોધ પેટીની જગ્યાએ શું મૂકી દીધું છે? રિયોસ્ટેટ. ક્લિયર છે એટલા સુધી? અવરોધ પેટીની જગ્યાએ શું મૂકી દીધું છે? રિયોસ્ટેટ મૂકી દીધું છે. હવે ધ્યાન આપ્યું, અહીં આપણે શું કર્યું? જેનું જે બેટરીનો આંતરિક અવરોધ માપવાનો હોય તે બેટરીને એ સાથે જોડાણ કર્યું. એ પછી એનું જોડાણ ક્યાં કરીએ છીએ? આપણે ગેલ્વેનોમીટર સાથે. અને આ બેટરીનો આંતરિક અવરોધ તરીકે આપણે અહીંયા બોક્સમાં દર્શાવ્યો. પણ જે બેટરીને આંતરિક અવરોધ માપવાનો હોય તેને સમાંતર આપણે અહીંયા શું મૂકવાનું છે? એક અવરોધ બોક્સ, અને ત્યાં એક કળ મૂકવાની છે. સમજાઈ ગયો? આ લખેલું છે તમને, બેટરી સાથે સમાંતર નાની અવરોધ R, અવરોધ પેટી R અને કળ K2 મૂકવું. હવે આમાં આપણે બે વખત માપન કરવાનું છે. ધ્યાન આપજો, કળ K2 ખુલ્લી હોય ત્યારે, કળ K2 ખુલ્લી હોય અર્થાત કે અવરોધ પેટી જોડેલી ન હોય ત્યારે, કારણ કે આ કળ K2 ખુલ્લી છે એટલે આમાંથી કોઈ પ્રવાહ વહેવાનો નથી, એટલે અવરોધ પેટી પરિપથમાં ગણાશે નહીં. અવરોધ પેટી જોડેલી ન હોય ત્યારે પોટેન્શિયોમીટર તારમાં તટસ્થ બિંદુ આપણને શું મળે છે? C1 મળ્યું. અને C1 શોધવામાં આવે છે. આ સ્થિતિમાં બેટરીમાંથી પસાર થતો પ્રવાહ પસાર થતો ન હોવાથી તેને આપણે કઈ સર્કિટ કહીશું? ઓપન સર્કિટ કન્ડિશન. તમને ખબર છે કે આપણે જ્યારે તટસ્થ બિંદુ શોધી લઈએ તો ગેલ્વેનોમીટર 0 પર હોય, અને 0 પર હોય એટલે આ બ્રાન્ચમાં કોઈ પ્રવાહ વહેતો નથી, એટલે આ બેટરીમાં કોઈ પ્રવાહ વહેતો, એટલે આપણે એને કઈ સર્કિટ? ઓપન સર્કિટ કન્ડિશન કહીશું. જો તટસ્થ બિંદુ C1, આજે તટસ્થ બિંદુ C1 જે છે એ A થી કેટલા અંતરે છે? L1. કેટલા અંતરે છે? L1. તો VAC બરાબર એપ્સાયલોન બરાબર સિગ્મા ઇન્ટુ આગળના જેવું જ છે, પણ ત્યાં બે બેટરી હતી એટલે એપ્સાયલોન 1 કીધું, તો આપણે એક જ બેટરી છે એટલે શું કીધું? એપ્સાયલોન. હવે બીજો કિસ્સો શું છે? તો આમાં કળને બંધ કરવાની, કળને બંધ કરવાની એટલે પ્રવાહનો અમુક ભાગ સામાથી વેચાઈએ, અવરોધ બોક્સમાંથી જાય, અવરોધ બોક્સમાં થઈને અહીંયા આવીએ, ડન. તો કળ K2ને બંધ કરતા અવરોધ પેટી જોડાય છે. અવરોધ પેટી આરના કોઈ એક મૂલ્ય માટે તાર પર તટસ્થ બિંદુ મેળવવામાં આવે છે. એ આરનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ. આરના મૂલ્ય માટે આપણે શું કરીએ છીએ? એક તટસ્થ બિંદુ મેળવીએ છીએ. જે તટસ્થ બિંદુ આપણને કયું મળ્યું? C2. હવે તમારે મને શીખવાડવાનું છે કે
કે અહીંયા જ્યારે અવરોધ પેટી નથી તો તટસ્થ બિંદુ સી વન દૂર મળ્યું, અને હવે જો અવરોધ પેટી છે તો તટસ્થ બિંદુ સી ટુ નજીક મળ્યું. કેમ? ઓકે, તો આપણને સી ટુ આગળ તમને શું મળ્યું? તટસ્થ બિંદુ. આ સ્થિતિમાં બેટરી વડે અવરોધ આર માંથી કેટલો પ્રવાહ વહે છે? આ પ્રવાહ વહે છે. જો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ વી હોય તો તટસ્થ બિંદુ એસી ટુ બરાબર એલ ટુ લઈએ તો વી એસી ટુ બરાબર વી બરાબર શું થાય? સિગ્મા છેદમાં એલ ટુ. જો ધ્યાન આપજો, ત્યાં ઓપન સર્કિટ કન્ડિશન હતી, ઓપન સર્કિટ કન્ડિશનમાં પ્રવાહ વહેતો નતો એટલે આપણે ત્યાં ઈએમએફ લઈ લીધું એપ્સિલોન. સમજાઈ ગયું? ટર્મિનલ વોલ્ટેજમાં આપ્યું તો ભલે, પણ વી બરાબર શું હતું? એપ્સિલોન માઇનસ આઈઆર. વી બરાબર શું હતું? એપ્સિલોન માઇનસ આઈઆર. અને ઓપન સર્કિટ કન્ડિશનમાં આઈ તો શું હોય? ઝીરો. તો વી બરાબર આપણે શું લઈ? બટ બીજા કેસમાં આપણે પ્રવાહ આઈ વહેતો હોવાથી એને આપણે વીનો શું રાખ્યો? વી. અને હવે આ બંનેનો ગુણોત્તર લીધો તો વી એપ્સિલોન છેદમાં વી બરાબર એલ વન છેદમાં શું આવે? એલ ટુ. થિયોરી પહેલાના પહેલા જેવી જે છે. ફર્ક શું છે? ત્યાં એપ્સિલોન વન છેદમાં એપ્સિલોન ટુ હતું, અહીંયા શું આવ્યું? એપ્સિલોન છેદમાં વી. આ થોડા શબ્દોમાં ફરક છે. અહીંયા પહેલા ઓપન સર્કિટ સમજાવવાની છે, પછી અવરોધ પેટી વાળું સમજાવવાનું છે. ક્લિયર? પણ ગાણિતિક સ્ટેપ એવા એવા છે. હવે ધ્યાન આપજો, ઓહમનો નિયમ શું છે? ઓહમનો નિયમ શું કે? એપ્સિલોન બરાબર વી બરાબર આઈ આર. તો એપ્સિલોન બરાબર આઈ કૌંસમાં આર પ્લસ આર, કુલ અવરોધ. ક્લિયર છે? આ કુલ અવરોધ આર પ્લસ આર ક્યાંથી આવે? એટલે આ જે પ્રવાહ છે એ અહીંયાથી જવાનો પ્રયત્ન કરતો હતો, પણ જયારે આપણે સી વન પર મૂક્યો ત્યારે પ્રવાહ ઓલમોસ્ટ શું થઈ ગયો? શૂન્ય. બરાબર. તો એ જે ઓપન સર્કિટ કન્ડિશનમાં જયારે પ્રવાહ વહેવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે બે અવરોધ અંદર જોડાશે. કયા બે અવરોધ જોડાશે? એક કેપિટલ આર અને બીજો સ્મોલ આર. ઓપન સર્કિટ કન્ડિશનમાં આમાંથી પ્રવાહ વહેતો નથી એટલે બેટરીનો એપ્સિલોન, બેટરીનો આંતરિક અવરોધ આર તો આવશે. એપ્સિલોન બરાબર, હવે આને પહેલા આપણે ભૂલી જઈએ, પહેલા આની વાત કરી લઈએ. વી બરાબર આઈઆરની. વી એટલે કઈ કઈ કન્ડિશન? જ્યારે આપણે અવરોધ બોક્સ જોડી દીધું, અવરોધ બોક્સ જોડી દીધું એટલે એ વખતે શું કરવાનું છે? હવે ધ્યાન આપજો, તમે જ્યારે એને અવરોધ બોક્સ જોડ્યા પછી કે ચાલુ કરી દીધો, કે ચાલુ કરી એટલે અવરોધ પેટી અંદર આવી ગઈ, કળ કે એને ઓન કરી દીધી એટલે અવરોધ પેટી અંદર આવી ગઈ. પણ તમે જ્યારે સીટ ઉપર લાયા ત્યારે, સીટ ઉપર લાયા ત્યારે તમે શું કીધું? પ્રવાહ કેલ્વિનોમીટરમાં શું થઈ જાય? તટસ્થ બિંદુ ત્યારે જ બને ને જ્યારે કેલ્વિનોમીટરમાં શૂન્ય થઈ જાય. એટલે પ્રવાહ આમાંથી અહીંયા આવતો નથી. તો પ્રવાહ ક્યાંથી ક્યાં ફર્યા કરે છે? તો કે આના ધન છેડેથી નીકળે છે, આના ધન છેડેથી નીકળે છે, રેઝિસ્ટન્સ બોક્સમાં જાય છે, કે ટુમાં જાય છે, પછી અવરોધ બોક્સમાં જાય છે, પાછું આના ઋણ છેડે આવી જાય છે. અહીંયા તટસ્થ બિંદુ મળેલું છે ને કેલ્વિનોમીટર સાથે, સી ટુમાં શું મળેલું છે? તટસ્થ બિંદુ. એટલે પ્રવાહ જો આ માર્ગમાં આવશે તો કેલ્વિનોમીટર આવર્તન બતાવશે. કેલ્વિનોમીટર આવર્તન ઝીરો બતાવે છે, એનો મતલબ કે પ્રવાહ આ માર્ગમાં આવતો નથી. તો પ્રવાહ ક્યાંથી ક્યાં રાઉન્ડ મારે છે? કે ટુ થી લઈ સ્મોલ આર, ત્યાંથી ઈ, ઈથી લઈને આર. એટલે આ બંને એક જ લૂપ રચાઈ અને પ્રવાહ અહીંયાથી પણ એન્ટર થતો નથી, પરંતુ તમે કે ઓન કરી દીધી. કે ઓન કરી દીધી એટલે આ બેટરી થઈ ગઈ. બેટરીનો કયો છેડો? ધન. ધન છેડામાંથી પ્રવાહ નીકળે, અવરોધ બોક્સમાં જાય, અવરોધ બોક્સમાંથી કળ મારફતે પાછું અહીંયા તો જઈ શકાતું નથી, કારણ કે આપણે શું કરી દીધું છે? તટસ્થ બિંદુ શોધેલું છે. એટલા માટે પાછો ક્યાં જાય? બેટરીમાં ઋણ છેડામાં, ઋણ છેડામાંથી ધન છેડામાં નીકળે, આવી રીતના બને. સમજાય ગયો? તટસ્થ બિંદુ મેળવ્યું એટલા માટે એમાંથી અંદર પ્રવાહ જતો નથી અને અહીંયા જીમાં થઈને પસાર નથી થતો, એટલે તટસ્થ બિંદુ ઝીરો થઈ ગયો. મતલબ કે તટસ્થ બિંદુ તો જ કીધું જયારે કેલ્વિનોમીટર ઝીરો બતાવો, પણ એનો મતલબ એવો નથી કે બધો પ્રવાહ શૂન્ય થઈ ગયો. આની અંદર જે પ્રવાહ રચાયો આપણે એની વાત કરતા હતા. આ જે લૂપ બની, આ લૂપમાં કેટલો પ્રવાહ રચાયો છે? આ. એટલે હવે વિચારો કે આ બેટરીનો એપ્સિલોન કેટલો છે? આ બેટરીનું ઈએમએફ કેટલું છે? એપ્સિલોન. બરાબર. હવે એ પ્રવાહ જે છે એ શામાંથી પસાર થાય છે? એક આરમાંથી અને એક બેટરીના આંતરિક અવરોધ આરમાંથી. પ્રવાહ બદલાવાનો છે તો જોડાણ કહેવાય શ્રેણી. પ્રવાહ નથી બદલાતો, આ લૂપમાં જ ફર્યા કરે છે, શ્રેણી જોડાણમાં કહેવાય. અને એટલા માટે શ્રેણી જોડાણમાં આર પ્લસ ડન અને આર પ્લસ આર બરાબર, સોરી આર પ્લસ આર કુલ અવરોધ ઇન્ટુ આઈ બરાબર એપ્સિલોન.
પણ આપણે ઓહમના નિયમ મુજબ જોઈએ તો v બરાબર શું થાય હાયર, તો આ બંનેનો રેશિયો લો એપ્સિલોન છેદમાં v, તો અહીંયાથી શું આવે i કૌંસમાં r પ્લસ r છેદમાં ir, ii શું થાય ફરી ગયો r પ્લસ r છેદમાં r, પણ આ એપ્સિલોન છેદમાં v ને તો તમે શું કીધું હતું l1 છેદમાં l2, તો r પ્લસ r છેદમાં કેપિટલ r બરાબર શું લખી દીધું l1 છેદમાં l2, અને માટે આના આના પછી આગળની ગણતરી હું લખું છું, તમે ધ્યાન આપજો r પ્લસ r છેદમાં શું હતું બરાબર l1 છેદમાં માટે r પ્લસ r કેપિટલ r પ્લસ r બરાબર કેપિટલ r ને પેલી બાજુ મૂકી દો ગુણાકારમાં જતો રહે, માટે જો સ્મોલ r જોઈતો હોય તો r ઇન્ટુ l1 પ્લસ l2 માઇનસ શું થઈ જાય r, r કોમન કાઢી લો તો l1 માઇનસ l સોરી l1 અપન l2 માઇનસ 1, અને માટે r l2 વડે ગુણાકાર કરી નાખો તો l1 માઇનસ l2 છેદમાં l2. ઓકે, તમને આટલા સુધી જ આપેલું છે l1 છેદમાં l2 માઇનસ 1, ધન સમજાઈ જશે ને, લખવું પડશે, સમજાઈ જશે ને, હવે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે બેટરીનો શું શોધી શકીએ આંતરિક અવરોધ, કારણ કે આખું સૂત્ર સામા બની ગયું સ્મોલ આર માં, રેઝિસ્ટન્સ બોક્સમાં કયો રેઝિસ્ટન્સ જોડેલો છે એ તમને ખબર હોય, તમે બે પ્રયોગ પરથી L1 અને L2 ને માપી લીધા, કિંમત મૂકો જવાબ મળી જાય. વિદ્યુત ઉર્જા અને પાવર ઉર્જા જૂલનો નિયમ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વી વોલ્ટના ટર્મિનલ વી વોલ્ટ જેટલા ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી એક બેટરીને અવરોધ કેપિટલ આર સાથે સર્કિટ જોડીને સર્કિટ પૂર્ણ કરેલ છે, આ કેપિટલ આર છે એની સાથે આપણે બેટરી જોડી દીધી, કેટલા વોલ્ટેજ છે વી વોલ્ટની, પ્રવાહ કેટલો નીકળે છે આ સર્કિટ પૂર્ણ થઈ, જ્યારે પણ બંધ માર્ગ રચાય એટલે આપણે સર્કિટ કહીએ છીએ, અને બંધ માર્ગ રચાય એટલે શું થાય વિદ્યુત પ્રવાહનું વહન થાય, અને તેમાંથી પરિણામે રૈવાજિક વિદ્યુત પ્રવાહ આઈ મળે છે, રૈવાજિક એટલે ધનથી ઋણ તરફનો, ધનથી ઋણ તરફનો પ્રવાહ આઈ મળ્યો, અવરોધના છેડા એ પાસે એક કુલમ ધન વિદ્યુત પર દીઠ મળતી ઊર્જા કેટલા જૂલ હોય વી જૂલ, આ અવરોધના એ છેડા પાસે અહીંયાથી માનો કે બેટરીમાંથી એક કુલમ ધન વિદ્યુત ભાર નીકળે છે, તો તમને જ્યારે બેટરીવાળું શીખવાડ્યું હતું ત્યારે તમને કીધું હતું બેટરીમાંથી ધન ધ્રુવ છેડેથી નીકળતા વિદ્યુત ભાર પાસે ઉર્જા બેટરીના ઈએમએફ જેટલી હોય, પણ આપણે એવું કીધું હતું કે ઈએમએફ જેટલી પણ ન હોય, કારણ કે ઈએમએફ એટલે એપ્સાયલોન, પણ એમાં પેલી આંતરિક અવરોધવાળી માઇનસ આઈઆર શું થાય બાદ થઈ જાય, તો એપ્સાયલોન માઇનસ આઈઆર કરીએ તો આકાશ, એપ્સાયલોન માઇનસ આઈઆર કરીએ તો વી શું મળે વી વોલ્ટેજ, તો જો વોલ્ટેજ જેટલી ઉર્જા લઈને ધન વિદ્યુત ભાર ક્યાં આવ્યો એ પર આવ્યો, ડન. હવે ધ્યાન આપજો, આ ઉર્જા એટલે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, કારણ કે એકમ વિદ્યુત ભાર લીધો છે, આપણે એવું શીખવાડેલું છે કે વી બરાબર ડબલ્યુ બાય ક્યુ, તમે જ્યારે એકમ વિદ્યુત ભાર લો એટલે ડબલ્યુ બરાબર શું થઈ જાય વી, ડબલ્યુ એટલે કાર્ય, કાર્ય એટલે ઉર્જા, ઉર્જા કોના જેટલી થઈ ગઈ વિદ્યુત સ્થિતિમાન જેટલી થઈ ગઈ, એટલે કે આજે કઈ ઉર્જા છે એ એ પાસેના કોના જેટલી હોય વિદ્યુત સ્થિતિમાન, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત ઉર્જા, કારણ કે આપણે એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત ઉર્જાને શું કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન. હવે જો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિના કારણે રચાતો લઈએ તો જે વાસ્તવિકતા છે, એકચ્યુઅલીમાં આપણે તો અહીંયા રૈવાજિક લીધું એટલે ધન વિદ્યુત ભારની ગતિ જોઈ, પણ વાસ્તવિકતા શું છે વિદ્યુત પ્રવાહ કોને કારણે રચાય છે ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનને કારણે, તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળશે બરાબર અને કોની તરફ જશે ધન તરફ, જો રૈવાજિકની ઉલટી દિશામાં જાય છે ને, રૈવાજિક ઉપર તરફ જતો તો આપણે એની ઉલટી દિશામાં જઈએ છીએ, ક્યાં પહોંચશે બી પર, બી પર પહોંચે ત્યારે એકમ ઋણ વિદ્યુત ભાર દીઠ ઉર્જા કેટલી છે, એક ઇલેક્ટ્રોન દીઠ નથી કહેતા હું, એકમ ઋણ વિદ્યુત ભાર દીઠ કહીએ છીએ, તો એકમ ઋણ વિદ્યુત ભાર દીઠ ઉર્જા કેટલી થાય વી જૂલ થાય, ત્યારે આપણે આગળ નોંધી ગયા કે આવા ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાંથી પસાર થાય ત્યારે વાહકમાં દોલન કરતા કોણ હોય ધન આયનો હોય, પેલું ડ્રિફ્ટ વેગ વાળું ભણ્યા હતા એ વખતે આપણે કીધું હતું કે આયનો શું કરતા હોય છે દોલન કરતા હોય છે, ત્યારે એમની સાથે શું અનુભવે છે અથડામણ, અને આ અથડામણની દરમિયાન ઇલેક્ટ્રોનની ઉર્જાનો અમુક ભાગ દોલન કરતા આયનોને મળે છે, આયન દોલન કરતું હતું આની સાથે ઇલેક્ટ્રોને શું કરી અથડામણ, તો અથડામણ જ્યારે કરે ત્યારે આ અથડામણ એમની જે ગતિ ઉર્જા હતી આ ગતિ ઉર્જાનો અમુક ભાગ કોને મળી ગયો અથડામણ કરતા આપણે સોરી દોલન કરતા આયનોને, પરિણામે આયનોના દોલન કેવા થાય વધારે ઝડપી થાય અને વધારે અસ્તવ્યસ્ત બને છે, ધોરણ 11 માં આપણે ભણી ગયા કે કોઈપણ પદાર્થોના ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ માટે સંકળાયેલ ગતિ ઉર્જા
તે જ પદાર્થમાં રહેલી શું કહેવાય ઉષ્મા ઉર્જા. અને મેં તમને ઘણી વખત કીધું છે કે ગતિ ઉર્જા એટલે ઉષ્મા ઉર્જા. ખબર ના હોય તો અહીંયાથી દોડવાનું ચાલુ કરવાનું. હું એક જ ઉદાહરણ આપું છું, વારેઘડીએ બસ સ્ટેન્ડ સુધી દોડવાનું, શું થાય? પરસેવો થાય. સાના કારણે? તમારી ગતિ ઉર્જા સાથે તમારા શરીરનું તાપમાન વધી ગયું. અને શિયાળામાં સવારે દોડવા જવું જોઈએ. અને દોડો ને બોલો, બે જ મિનિટ દોડો ને બીજી સેકન્ડે સ્વેટર કાઢી નાખવું પડે. કેમ? કેમ? જો તમે એમ જ હો તો તમને ઠંડી લાગે, પણ જો તમે દોડતા હોય તો તમારી શરીરમાં શું ઉત્પન્ન થાય? ઉષ્મા. અને જેના કારણે ગરમીનો અનુભવ થાય. તો જસ્ટ હું એના સાથે રિલેક્સ કરું છું કે ગતિ ઉર્જા સાથે ઉષ્મા ઉર્જા સંકળાયેલી છે. કઈ ઉર્જા સંકળાયેલી છે? તો આવી અસ્તવ્યસ્ત ગતિને કારણે અંદર કઈ ઉર્જા ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉર્જા. અંદર એટલે કે વાહકમાં. અને આમ ઇલેક્ટ્રોનની અથડામણ દરમિયાન આયનોની મળતી આ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં પાદુર્ભાવ પામે છે, રૂપાંતર પામે છે. વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા અવરોધને કારણે મળતી આ ઉષ્મા ઉર્જાને આપણે કઈ ઉષ્મા કહીશું? જુલ ઉષ્મા. અને આ ઘટનાને આપણે કઈ અસર કહીશું? જુલ અસર. આ ઉષ્માને આપણે જુલ ઉષ્મા કહીશું અને આ ઘટનાને આપણે જુલ અસર કહીશું. ધારો કે વાહકના બે છેડા વચ્ચેનો પીડી, પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વી વોલ્ટ છે. આનો અર્થ એમ થાય કે એકમ વિદ્યુત ભાર વાહકમાંથી પસાર થાય ત્યારે વી જુલ જેટલી વિદ્યુત ઉર્જા તેમાં શું થાય છે? વપરાય છે. એકમ વિદ્યુત ભાર જો પસાર થાય તો એમાં કેટલી ઉર્જા વપરાય? વી જુલ જેટલી ઉર્જા વપરાય. જો ટી સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો હોય? ક્યુ. તો ટી સેકન્ડમાં ગુમાવેલી ઉર્જા ડબલ્યુ બરાબર શું થાય? વી ડબલ્યુ. એકમ વિદ્યુત ભાર માટે વી હતી, તો ક્યુ વિદ્યુત ભાર માટે કેટલી થઈ જાય? અને ઓલરેડી હું તો તમને ક્યારનો આ સૂત્ર શીખવાડું છું, વી બરાબર ડબલ્યુ છેદમાં ક્યુ. કેટલાય ચેપ્ટરમાં મેં કેટલાય કોન્સેપ્ટમાં આ જ સૂત્ર વાપરેલું છે. એકમ વિદ્યુત ભાર દીઠ કરેલા કાર્યને વોલ્ટેજ કહેવાય. તો ડબલ્યુ બરાબર શું થઈ ગયું? ક્યુ ઇન્ટુ વી થઈ ગયું. ક્યુ આમ ગયો, સમજાઈ ગયો? જો ટી સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, જો જે ટી સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા જેટલી થાય, એવું જ થાય ને? કારણ કે આ સેન્ટેન્સ અડધું લાગે છે. જો આ વિદ્યુત ભારને કારણે આ એમ્પિયર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો આઈ બરાબર શું થાય? ક્યુ ના છેદમાં ટી. તો ક્યુ બરાબર શું થાય? આઈ ટી. વી ની જગ્યાએ આઈ ટી મૂકો તો જો ધ્યાન આપ જોઈએ, હાથ ફરે છે ત્યાં. આ ડબલ્યુ તો અહીંયા ડબલ્યુ, વી નો જગ્યાએ વી નો વી, અને ક્યુ ની જગ્યાએ આઈ ટી, તો ક્યુ ની જગ્યાએ આઈ ટી. ઓહમના નિયમ મુજબ વી બરાબર આઈ આર મૂકો તો અહીંયા આઈ આર મૂકો તો આઈ આર ગુણ્યા આઈ ઇન્ટુ ટી એટલે આઈ સ્ક્વેર આર ટી. મળી ગયું તમારું સૂત્ર? બરાબર છે. આમ તો ડબલ્યુ ન લખાય, જુલ ઉષ્મા ઉર્જા, ઉષ્મા ઉર્જા કેવું હોય તો એચ લખાય. શું લખાય? એચ. અજય સીધો બેસ. એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિક પાવર અથવા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. એકમ સમયમાં જે ઉર્જા વપરાય એટલે કે એકમ સમયમાં ઉર્જા બરાબર કાર્ય, એકમ સમયમાં કરેલું કાર્ય અથવા થતું કાર્ય, જેને આપણે શું કહીએ છીએ? પાવર. શું કહીએ છીએ? પાવર. એટલે સમયમાં શું, એકમ સમયમાં શોધવું હોય તો આને ટી વડે ભાગવાનું. ટી ટી કેન્સલ થઈ ગયું એટલે આઈ સ્ક્વેર આર બચ્યું. બરાબર. એટલે આ પાવરના ત્રણ સૂત્રો થયો. પાવર પી બરાબર આઈ સ્ક્વેર આર. પાવર પી બરાબર બોલો આઈ ઇન્ટુ વી. પાવર પી બરાબર વી સ્ક્વેર છેદમાં આર. ત્રણ સૂત્રો થાય. ખાલી જો આઈ ને આઈ માંથી જો આઈ સ્ક્વેર આર હતું એના પરથી આઈ વી કરવું છે તો આર ની જગ્યાએ કિંમત મૂકવાની વી બરાબર આઈ આર પરથી. આર બરાબર વી ના છેદમાં આઈ મૂકો એટલે બી આવી ગયો છેદમાં આઈ એટલે એક આઈ કેન્સલ થઈ ગયું. પછી આઈ બરાબર આઈ કાઢવો છે એની જગ્યાએ આર લાવવો છે તો આઈ બરાબર વી ના છેદમાં આર મૂકો તો વી વી છેદમાં આર. અહીંયા ધ્યાન આપજો, વી છેદમાં આર આઈ ની જગ્યાએ મૂક્યો. ઇન્ટુ શું છે? વી. તો વી ઇન્ટુ વી, વી સ્ક્વેર છેદમાં આર. બરાબર. આવા દાખલા પણ પૂછાય છે. આર એટલે શું? આર એટલે ઓહમિક અવરોધ. વી અને આઈ પર તેનો મૂલ્ય આધાર રાખતો નથી. આથી આપેલ તાપમાને આર ને અચળ ગણવામાં આવે, આરનું જે મૂલ્ય જે છે એ વી અને આઈ પર આધાર રાખતો નથી. એટલે આપણે આર ને અચળ ગણી લઈએ તો એવું કહી શકાય કે જે પાવર પી છે એ આઈ ના વર્ગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. આ સમીકરણને જૂલનો નિયમ કહેવાય. શું કહેવામાં આવે છે? જૂલનો નિયમ. આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા
તેમાંથી પસાર થતા પ્રવાહના વર્ગના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. હવે તમારે સમજાવવાનું છે સ્થિર વિદ્યુત પ્રવાહ. સ્થિર ધેટ મીન્સ સ્ટેડી. ઓકે, સ્ટેડી વસ્તુ કોને કહેવાય, મતલબ કે સ્થિર કોને કહેવાય જે સમય સાથે ન બદલાય. એટલે અહીંયા પ્રવાહ સમય સાથે બદલાતો કયો પ્રવાહ કહેવાય જે સમય સાથે ન બદલાય? પ્રવાહના બે પ્રકાર, એકદિશ પ્રવાહ અને ઉલટ સુલટ પ્રવાહ. એકદિશ એટલે ડીસી ડાયરેક્ટ કરંટ અને ઉલટ સુલટ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, એસી પ્રવાહ. એસી પ્રવાહ વિશે આપણે સેમિસ્ટર નંબર 4 માં ભણીશું. સેમિસ્ટર નંબર 3 માં આપણે માત્ર ડીસી ની વાત કરીશું. એટલે આ સજી સ્થિર પ્રવાહ થયો. આ સ્થિર પ્રવાહમાં વહેતો સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે પાવર થઈ ગયો, એ વિદ્યુત પ્રવાહના વર્ગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. આ જૂલનો નિયમ કહેવાય, જૂલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. આ સમગ્ર ચર્ચામાં ઉષ્મા ઉર્જા જૂલ એકમમાં લીધેલી છે આપણે. જે ઉષ્માનો કયો એકમ છે? ઉષ્મા ઉર્જાનો એસઆઈ એકમ છે. પરંતુ યાદ રાખવાનું કે ઉષ્મા ઉર્જાને આપણે કેલરીમાં માપીએ છીએ. સમા માપીએ છીએ કેલરીમાં. તો જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ જાણવો જરૂરી છે. આ સંબંધ મિસ્ટર જૂલે, વૈજ્ઞાનિક જૂલે આપ્યો હતો. તે અનુસાર ડબલ્યુ બરાબર, ડબલ્યુ જો જૂલમાં હોય તો જે ગુણ્યા એચ કરો તો આ એચ સામાં થઈ જાય કેલરીમાં. તો આમને બંનેને સરખું કરવા માટે આપણે કોઈ જેનો ઉપયોગ કરવો પડે છે, જેને જૂલ અચળાંક કહેવામાં આવે છે અથવા તો ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કહેવામાં આવે છે. તેનું મૂલ્ય શું છે? 4.2 જૂલ પર કેલરી. મતલબ કે એક કેલરી બરાબર 4.2 જૂલ. અને સાદી ભાષામાં લખી રાખો, આમાં નહીં સમજણ પડે. એક આ જૂલ બરાબર 4.2 જૂલ પર કેલરી છે, એનો મતલબ શું થાય? એક કેલરી બરાબર 4.2 જૂલ. કેલરી નાનો એકમ છે અને જૂલ કેવો છે? મોટો. હવે જો તમારે આને કેલરીમાં ફેરવવું હોય તો આપણે શું કરવાનું? જૂલમાં શોધ્યું હતું, કેલરીમાં ફેરવવા માટે જૂલ પર કેલરી વડે ભાગવાનું. એટલે શું થાય? જૂલ જૂલ ઉડી જાય, કેલરી ઉપર જતા રહે, એટલે આઈ સ્ક્વેર આરટી બાય જે કરવાનું. ઇન શોર્ટ મેં તમને આવું શીખવાડ્યું કે એક કેલરી બરાબર 4.2 જૂલ. તો તમારે એક જૂલ જોઈતો હોય તો 4.2 વડે શું કરવું પડે? ભાગવું પડે. એટલે જેની કિંમત છે 4.2 એના વડે ભાગવું પડે. બોલો, કોઈ ડાઉટ? જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગો. વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતા ઉદ્ભવતી ઉષ્મા એ અનિવાર્ય ઘટના છે. જ્યારે પણ વિદ્યુત પ્રવાહ વહે તો તમે ઉષ્માને રોકી શકતા નથી. તમે મોબાઈલને ચાર્જ કરો છો તો ચાર્જર થોડાક સમય પછી ગરમ થઈ જશે. વિદ્યુત પ્રવાહ વહે ઉષ્મા ઉર્જા હોય ને હોય એ અનિવાર્ય ઘટના છે. મોટાભાગના કિસ્સામાં તે અનિચ્છનીય છે. જેમ કે મોબાઈલના ચાર્જરમાં ચાર્જર ગરમ થાય જરૂરી હતું નહીં, અનિચ્છનીય છે. પંખો ફરે છે, પંખો ગરમ થાય જરૂરી હતું નહીં. મોટર ચાલે છે, મોટર ગરમ થાય જરૂરી હતું નહીં. અનિચ્છનીય હોય છે બરાબર, કારણ કે વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જા કયા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય. આને ઓહમિક વ્યય કહેવામાં આવે છે અથવા ઓહમિક લોસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણા ઘરની ઉપર ટાંકીમાં પાણી ચડાવવા માટે ચાલુ કરેલી મોટર, ત્યારે વપરાતા વિદ્યુત પાવરમાંથી અમુક પાવર, વ્યવહારમાં તો ઘણે મોટા અંશે પાવર, સામાન્ય સ્વરૂપે વેડફાઈ જાય છે? ઉષ્મા સ્વરૂપે. વળી કોઈ સર્કિટમાં રહેલ ઘટકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ઘટકનું તાપમાન વધવાને કારણે તેના ગુણધર્મો પણ શું થાય? ફેરફાર. જેમ કે તાપમાન વધવાને કારણે બીજા બધા ગુણધર્મો છોડી દઈએ, પહેલાં તો અવરોધ બદલાઈ જાય. જો કે આપણે નિક્રોમને એવા વાયરો વાપરીએ છીએ, પણ છતાંય તાપમાનની થોડીક તો અસર થવાની ને, અને એ પણ છોડી દઈએ તો ઘન પદાર્થો એનું અમુક ચોક્કસ તાપમાન સુધી જ ઘન રહે. તાપમાન જો વધી જાય તો તે ઓગળવા માંડે, એટલા માટે સર્કિટ ઓગળી જાય. તાપમાન વધતા સર્કિટ ઓગળી જાય, જેને આપણે શોર્ટ સર્કિટ થઈ ગયું કહીએ છીએ. આપણે નહીં કહેતા સર્કિટ બળી ગઈ. કેમ બળી ગઈ? વધારે પડતો પ્રવાહ જ હોય તો અવરું ઉષ્મા ઉર્જા વધી જાય. ઉષ્મા ઉર્જા વધી જાય તો તાર જે હોય અંદરનો તે પીગળી જાય. મોટા અંતરે ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવાનું કારણ પણ ઓહમિક વ્યય ઘટાડવાનું છે. હવે સમજાવો, વોલ્ટેજ ઊંચો કેમ રાખવામાં આવે? ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવાનું. તમે એવું ધ્યાનમાં લીધું હશે કે જે સોસાયટીના નાકા સુધી જે લાઈનો આવે ને, મોટા મોટા થાંભલા હશે, ઊંચા ઊંચા થાંભલા, મોટા મોટા વાયર હશે, અને પછી ત્યાં એક ડીપી મૂકેલી હશે, અને ડીપીથી પછી આપણે ત્યાં નાના નાના થાંભલા દોડતા હશે. અને એ પણ છોડો, હાલોલમાં જે વીજળી આવતી હશે ને, એ તો એના કરતા મોટા ઊંચા ઊંચા થાંભલા હશે. બરોડાથી તમે રસ્તામાં જોતા હશો ઊંચા ઊંચા થાંભલા, તો એ ઊંચા એટલા માટે રાખવામાં આવશે કારણ કે વોલ્ટેજ બહુ ઊંચો હોય. તો કેમ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે? કારણ કે વોલ્ટેજ ઊંચો તો પ્રવાહ નીચો, વી અને આઈ બંને એકબીજાના બેસ્ટ પ્રમાણમાં થઈ ગયા. તો વોલ્ટેજ ઊંચો તો પ્રવાહ નીચો, પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હતી. યાદ છે તમને ઉષ્મા ઉર્જા?
પ્રવાહને ઓછો કરી દો તો ઉષ્મા ઉર્જા કેવી થઈ જાય, બરાબર? અને આમ પેલો વોલ્ટેજ ઊંચો રાખવામાં આવે, પણ ઘરે આપણે ઊંચો વોલ્ટેજ ના આપી શકીએ. ઘરે ઊંચો વોલ્ટેજ આપો તો એક તો પહેલા તો અકસ્માતનો ભય વધી જાય, અને બીજું પ્રવાહ ઓછો મળે. પ્રવાહ ઓછો મળે તો બધું કામ કરે નહીં. એટલે ઘરે આપણે શું જોઈએ છે? પ્રવાહ વધારે જોઈએ, અને વોલ્ટેજ શું જોઈએ? આનું કામ ડીપી કરી આપે છે. ડીપી એટલે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર વિશે આપણે નેક્સ્ટ સેમિસ્ટરમાં ભણીશું, બરાબર? ડીસીમાંથી એસી ના કરે, એસી જ આવે, બરાબર? અને એ જ વોલ્ટેજ ઊંચો હોય ને, વોલ્ટેજ શું કરી આપે? નીચો. અને એવું જ ટ્રાન્સફોર્મર ત્યાં લગાવેલું હોય જ્યાં પ્રોડક્શન થતું હોય. એ ટ્રાન્સફોર્મર નીચું હોય, મતલબ કે વોલ્ટેજ નીચો હોય, એને ઊંચો કરી આપે. તો એક જે ઊંચાને નીચું કરી આપે એને સ્ટેપ ડાઉન કહેવાય, અને જે નીચા વોલ્ટેજને ઊંચો વોલ્ટેજ કરી આપે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ભણીશું ત્યારે આપણે આની ચર્ચા કરીશું. ડન. જેમ દરેક સિક્કાને બે બાજુ હોય તેમ પણ જુલુષ્માની વ્યવહારમાં ઉપયોગીતા પણ છે. એટલે એવું નથી કે ખાલી ને ખાલી એના ગેરફાયદા છે. જેમ કે તમે ઇસ્ત્રી વાપરો છો, સ્ત્રીને ઇસ્ત્રી વાપરો છો, બરાબર? ઇલેક્ટ્રિક ટોસ્ટર વાપરો છો. ટોસ્ટર જોયું હશે તમે, ખબર છે? પેલા મશીનમાં મૂકેલા ટોસ્ટ બનીને નીકળી જાય. ઇલેક્ટ્રિક અવન, ઓવન, ઓકે, અવન એટલે ઓવન જે વાપરો છો તે ઇલેક્ટ્રિક કેટલી તમે જોઈ હશે, ગરમ ચારે. ડન. રૂમ હીટર અહીંયા ના વપરાય, કોલ્ડ કન્ટ્રીમાં વપરાય, અહીંયા એસી વપરાય. આનો વિચાર કરતા જૂલ ઉષ્માની ઉપયોગીતા આપમેળે સમજાય જાય. દરેકમાં કોઇલ હોય, બરાબર? અને પેલા સગડી આવતી હતી, ખબર હોય તો, સિમેન્ટની અંદર લાલ કલરની કોઇલ, ત્યારે સળગાવો ને ઇલેક્ટ્રિક તો લાલ થઈ જતી હતી એકદમ, બરાબર? એ અવરોધ વધારે હોય, અને અવરોધ વધારે હોય એટલે કઈ ઉષ્મા ઉત્પન્ન થાય? જૂલ ઉષ્મા. ઇલેક્ટ્રિક બલ્બમાં પણ પ્રકાશ મેળવવા માટે કઈ ઉષ્માનો ઉપયોગ કરવામાં આવે? જૂલ ઉષ્મા. અને બલ્બમાં જે ટંગસ્ટન હોય, ફિલામેન્ટ જેને કહીએ છીએ, ગરમ થાય, અને ગરમ થાય એટલે એ આજુબાજુ ઉષ્માનું શું કરે? ઉત્સર્જન કરે. બલ્બના ફિલામેન્ટમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરિણામે ફિલામેન્ટના તાપમાનમાં ખૂબ વધારો થતા તે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ માટે બલ્બમાં કોણ કઈ ધાતુને ફિલામેન્ટ તરીકે વાપરી શકાય? તો કે એવી ધાતુને ફિલામેન્ટ તરીકે વાપરી શકાય જે ધાતુનું ગલનબિંદુ કેવું હોય, કારણ કે જો પછી ગલનબિંદુ નીચું હોય તો તે પ્રવાહી બની જાય અને બલ્બ ઉડી જાય. તમે પેલું આમ કરીને જોતા હશો, પેલા બે વાયર છૂટા પડી ગયા હોય તો તમે એવું કહો છો કે બલ્બ ઉડી ગયો, ફિલામેન્ટ તૂટી ગયો એટલે હવે કામ કરશે નહીં. એમ જો ફિલામેન્ટ પીગળી જાય તો કામ થાય, એટલે ગલનબિંદુ ઊંચું. જેમ કે ટંગસ્ટન નું ગલનબિંદુ કેટલું છે? 380 ડિગ્રી સેલ્સિયસ, બહુ ઊંચું છે, એટલે એ પીગળતો નથી. તેવી ધાતુનો ફિલામેન્ટ બનાવવું જોઈએ. વળી ફિલામેન્ટનો તેના પરિસરથી શક્ય એટલો ઉષ્મીય રીતે પણ કેવો રાખવામાં આવે છે? અલગ, એટલે અંદર શૂન્યાવકાશ હોય. બલ્બની અંદર શૂન્યાવકાશ હોય એટલે બલ્બ ફૂટે તો અવાજ થાય, કારણ કે આપણી હવા, બહારની હવા અંદર દબાણ સાથે ધસી પડે. એવું ક્રેક ફોર્મ થાય એટલે બહારની હવા દબાણ સાથે ધસી પડે, કારણ કે અંદર શું છે? શૂન્યાવકાશ. અને મેં તમને ઉષ્મા વિકિરણ વાળા ચેપ્ટરમાં શીખવાડ્યું થર્મોસની આકૃતિ. અંદર ઉષ્મા, મેં એવું તમને શીખવાડ્યું હતું, યાદ છે? આવી રીતના થર્મોસમાં બે લેયર આવે. હા, કેમ શૂન્યાવકાશ હોય? અહીંયા ફરી દોરું, આવી રીતના હોય, આમાં જ પાણી સમાય તમારું, બરાબર? આ બાજુમાં તો શું હોય? વેક્યુમ હોય. ક્લિયર? કેમ? કારણ કે ઉષ્મા પ્રસરણની ત્રણ રીત છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ. ઉષ્મા વહન અને ઉષ્મા નયન માટે માધ્યમની જરૂર છે, ઉષ્મા વિકિરણ માટે માધ્યમની જરૂર નથી. અહીંયાથી તમે માધ્યમ જ કાઢી નાખ્યું એટલે વહન અને નયન થવાનું માત્ર વિકિરણથી રહ્યું છે. વિકિરણથી ઉષ્મા બહુ ઓછા પ્રમાણમાં પ્રસરે, સમજાઈ ગયું? એટલા માટે બલ્બમાં ઉષ્માથી એને શું કરી દીધો હોય છે? આપણે અલગ કરી દીધો હોય છે. ધ્યાન આપજો, નોંધો કે ફિલામેન્ટ વડે વપરાતા મોટાભાગના વિદ્યુત પાવરનું ઉષ્માવા રૂપાંતર થાય છે, અને બહુ નાના અંશનું પ્રકાશમાં રૂપાંતર થાય છે. મોટો ભાગ તો એનો ઉષ્માવા રૂપાંતર થાય છે, ખાલી ખૂબ ઓછો ભાગ એનો સામાન રૂપાંતર થાય છે પ્રકાશમાં. એટલા માટે બલ્બ ગરમ થઈ જાય. સીએફએલની વાત નથી, અને ફિલામેન્ટ યલો કલરના બલ્બની વાત છે. બે મિનિટ ચાલુ કરીને બાજુમાં ઉભા રહેવાનું, પછી પકડવાનું, બરાબર? સામાન્ય રીતે બલ્બ 1 વોટ વિદ્યુત પાવર દીઠ આશરે 1 કેન્ડેલા જેટલી પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે છે. જ્યોતિની તીવ્રતા માટેનો એકમ કેન્ડેલા. જૂલની ઉષ્માની એક સર્વસામાન્ય ઉપયોગીતા છે સર્કિટમાં અને ઘરમાં વપરાતો ફ્યુઝ. બિલકુલ, બહુ વ્યવહારિક ઉપયોગીતા છે. અને જો કે અત્યારે તો એમસીપી ટ્રીપ થઈ ગયું છે, સિસ્ટમ થોડીક ડેવલપ થઈ ગઈ છે, ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે, એમસીપી ટ્રીપ થઈ ગઈ છે, એટલે
એની જાતે સ્વિચ બંધ થઈ જાય, ઓટો સ્વિચ કહેવાય જેને, જે વધારે વિદ્યુત પ્રવાહ જાય તો બંધ થઈ જાય એટલે આપણે ચાલુ કરવી પડે. પણ જો જૂના જમાનાની આપણે વાત કરીએ તો ત્યાં ફ્યુઝ વપરાતું, તો ફ્યુઝમાં ટાવર જેનો તાર હોય એ તાર બળી જાય, અમુક અમુક ઉષ્મા કરતાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો જૂન ઉષ્માને કારણે એ પીગળી જાય એટલે નવો તાર બાંધવો પડે, પછી ફ્યુઝ નાખવાનો અને ફરીથી પાછું ચાલુ થાય. જ્યાં સુધી નવો તાર ના નાખો તો પાછું ચાલુ થશે નહીં. માણસને આ ગમતું નતું એટલે નવી ટેકનોલોજી આવી ગઈ એમસીવી, અપડાઉન. હા, અપડાઉન કરી શકે પણ પેલો તાર ના બદલી શકે. કોઈ વિદ્યુત રચનાની સાથે શ્રેણીમાં ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ જેવી કે એલ્યુમિનિયમ, લોખંડ, સીસુ વગેરેના તારના ટુકડાઓ જોડવામાં આવે છે. જો તે રચનામાંથી અમુક પૂર્વ નિશ્ચિત વિદ્યુત પ્રવાહ કરતાં વધુ મોટા ભાગનો પ્રવાહ પસાર થાય તો આ તાર પીગળી જાય અને સર્કિટમાં શું પડે, ભંગાણ, અને રચના જે છે એ સુરક્ષિત. જો ફ્રીજની લાઇનમાં આપેલો હોય તો ફ્રીજનો બચાવ થાય